तो અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસ જોતા આરોગ્ય વિભાગ સક્રિય છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રસીકરણની કામગીરી હાથ ધરાય। જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં 100 લોકો રસી લેવા માટે તૈયાર થશે ત્યાં વેક્સિનેશનની કામગીરી કરાશે। शहर में कोरोना केसीस सतत वधी रहा है। माइक्रो कंटेनमेंट झोन पण वधी रहा है। तेनी सामे एकमात्र इलाज है मास्क, सोशल डिस्टन्स और साथ साथ वेक्सिनेशन। और आज प्रक्रिया ने ध्यान राखी एक वेक्सिनेशन पर हाल में सौथी वधारे भार मुकवामां आवी रह्यो छे। कारण के एक जरूरी है कि तमाम लोग एक आ वेक्सिन ले अने एक सुरक्षित बने। અમદાવાદ म्युनिसिपल कॉर्पोरेशन द्वारा आ प्रयास हाथ धरवामां आव्यो छे, जेमां घरे घरे जईने एटले के जे सोसायटी एपार्टमेंट होय ज्यां 100 लोग तैयार थाय तो तेओना त्यां जईने एक स्थळ उपर जईने आ टीम पहोंचशे अने एक वेक्सिनेशन करशे। शहरीजनों शू मानी रहा छे ते एक जाणीशुं। कृष्णनगरना रहीशो आपनी साथे छे। आ निर्णय आप कई रीते जुओ छो? पहेला तो आ निर्णय खूब सारो निर्णय छे सरकारनो। अने जो आ सरकारे जो आ निर्णय वहेलो कर्यो होत तो बहु सारुं हतुं। પણ ચાલો હજુ કંઈ મોડું થઈ ગયું નથી, પણ હજુ સારું છે કે જે વહેલું થઈ રહ્યો છે। જો આનાથી વહેલો થયો હોત તો ખૂબ સારું હતું, એટલે કે હજુ વહેલો થયો તો લોકોને રસી વધુ સંખ્યામાં મળી રહી એટલે એ સારો નિર્ણય છે। અને હવે જે સરકારે ઘરે 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 100 માણસને જઈને આપવાનો નિર્ણય કર્યો છે એ ખૂબ આદરણીય છે નિર્ણય, આવકારકાર્ય આ નિર્ણય છે। બા આપની ઉંમર કેટલી છે? આપે રસી લીધી છે બાકી છે? મારી ઉંમર 68 વર્ષની છે, મારે રસી બાકી છે લેવાની। સરકાર તરફથી ઘરે આપવા આવતા હોય તો વધારે સારું, મને કોરોનાનો ડર બહુ લાગે છે। એટલે શું હોસ્પિટલમાં જશો કે સેન્ટર ઉપર જશો તો ત્યાંથી કોરોના થશે એવો ડર લાગે છે? શું ડર એટલે એ લાગે છે કે હોસ્પિટલમાં જઈએ તો દવાખાનામાં જઈએ તો કોરોના થઈ શકે એમ ડર લાગે છે। હજુ પણ લોકોમાં એક ડર તો છે, એ દૂર કરવો જરૂરી છે। આપ શું કહેશો, આ નિર્ણયથી કેટલો લાભ થશે કયા વર્ગને? ના, મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે આ નિર્ણય છે આ નિર્ણય ખરેખર યોગ્ય છે અને આવકાર્ય છે। આ નિર્ણય પહેલાં થવા જેવો હતો તો કદાચ આટલી બધી સંખ્યામાં કોરોનાના કેસીસ વધી ના શક્યા હોત, પણ છતાં બી કશું મોડું નથી થયું। અમારા ઘરમાં પણ વડીલો છે, અમે એ લોકોને બહાર કોઈ સેન્ટરમાં કે સિવિલમાં લઈ નથી જઈ શકતા, કારણ કે સતત અંદર એક ભય રહે છે। તો જો આ સરકારનો નિર્ણય છે કે એ લોકો ઘરે આવીને રસી આપે છે તો એ નિર્ણય ખરેખર બહુ સારો છે, એના માટે અમે બધા સહમત છીએ। અને અમે અમારા આજુબાજુની પબ્લિકને પણ એ રીતે જાગૃત કરીશું કે તમે ઘરે બેઠાનો લાભ લો તો જલ્દીથી આપણે કોરોનામાંથી મુક્ત થઈ શકીએ। કોરોનાથી બચવા માટે અત્યારે પ્રયાસ કઈ રીતે ચાલી રહ્યા છે? કારણ કે લોકડાઉન સમયમાં આપણે જોયું કે ઘણા બધા ઉકાળાઓનો ઉપયોગ કરતા હતા, બીજી વસ્તુઓનો। અત્યારે તો મેઇન આપણે માસ્ક છે, સેનિટાઈઝર છે અને એક આ વેક્સિનેશન ઇઝ મેઇન, એ જરૂરી છે। પણ અત્યારે હાલના સંજોગોમાં બી અમે બહાર લઈ નથી જઈ શકતા અમારા ઘરના કોઈ પણ વડીલોને, એટલે જો સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ઘરે બેસીને લોકો રસી આપી જાય તો એ ખૂબ યોગ્ય છે એમ અને હિતાવહ છે, અને એના માટે દરેક પબ્લિકે સાથ સહકાર આપવો જોઈએ અને અમે પણ એમાં રેડી છીએ કે અમારા વડીલોને ઘરે બેઠા રસી આપી શકશે। નિર્ણય સારો છે અને તમામ લોકોએ આ કામમાં સહકાર આપવો જોઈએ, કારણ કે તેમ થશે તો એક વધુ ને વધુ લોકો એક વેક્સિનેશન લેતા થશે, લોકોને અહીંયા કોરોનાના સંક્રમણથી એક બચાવી શકાશે અને શહેરીજનો સહિત એક શહેરને પણ અહીંયા સુરક્ષિત કોરોનાથી કરી શકાશે। કેરામેન હિરેન ખલા સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ।